शुरुआत करिए आज ना पहला मुद्दा थी। चारे बाजू नकली नो राफड़ो फाटियो छे। बिलाड़ी नी टोपनी जेम दरेक वस्तु व्यक्ति अने पदार्थ बधामां ज छे नकली 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 नकली। कई वस्तु हवे असल छे ते ओळखवू मुश्किल बनी गयू छे। एक तरफ खाणी पीणीनी वस्तु नकली छे तो बीजी तरफ लोको पण पोताने अधिकारी बनावी नकली बनी जाय छे। जी हाँ, आ नकलीनो राफड़ो चारे बाजू फाट्यो छे। छेल्ला केटलाक महिनाओमां आवी एटली घटनाओ सामे आवी छे के जो तेनी विस्तारे वात करिए तो ओटीटीनी एक पूरी सीरीज बनी जाय। पनीर थी लईने दूध, मसाला थी लईने तेल, घी, दरेक वस्तु नकली छे। तो बीजी तरफ पीएमओ, सीएमओ, आईपीएस अधिकारी थी लईने वैज्ञानिक, पत्रकार पण नकली छे। हद तो एटले सुधी छे के आखे आखी कचेरी पण नकली निकळे छे। त्यारे सवाल एज छे के आखरे हवे असली रह्युं शुं छे। पहला आपणे वात करीशुं फूड आइटमनी। तहेवारोमां खावा पीवामां जो जराई बेदरकारी दाखवी तो आपનું બીમાર પડવું તો નક્કી છે અને આ બીમારી માટે તમે નહીં બજારમાં ફેલાયેલી ભેળસેળની ભરમાર જવાબદાર છે। ઓછા રોકાણમાં વધુ કમાણીની લાઈમાં આ ભેળસેળિયા તત્વો સીધા તમારા આરોગ્યને નિશાન બનાવી રહ્યા છે। બજારમાં મોંઘી દાટ કિંમતે વેચાઈ રહ્યો છે નકલી સામાન। રૂપિયા ચૂકવીને તમને પધરાવાઈ રહી છે બનાવટી ચીજ વસ્તુઓ। ક્યાંક નકલી માવો તો ક્યાંક નકલી ઘી, ક્યાંક ભેળસેળયુક્ત પનીર તો ક્યાંક અખાદ્ય મલાઈ। દૂધની બનાવટમાં સામે આવેલી મોટા પાયે ભેળસેળ ચોંકાવનારી છે। આવી ભેળસેળ તમારી તબિયત બગાડી શકે છે, એટલે કે ખાવા પીવામાં બેધ્યાન રહ્યા તો આપની તબિયત જ નહીં તહેવાર પણ બગડી શકે છે। રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે છેલ્લા 3 મહિનામાં દૂધની બનાવટમાં ભેળસેળયુક્ત 11,000 કિલોનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં મીઠાઈ, મલાઈ, માવો, પનીર, ચીઝનો સમાવેશ છે। એટલે કે દૂધમાંથી બનતી તમામ વસ્તુઓમાં મોટા પાયે ભેળસેળ થઈ રહી છે। હવે આવી સ્થિતિમાં નાગરિકો માટે સવાલ એ સર્જાયો છે કે ખાવું તો આખરે ખાવું શું? કદાચ એક પણ રાજકોટવાસીઓ નહીં હોય જેણે કે ઘીનો ઉપયોગ નહીં કર્યો હોય। જો બધું જ નકલી છે તો તેનો સીધો અસર થાય છે આમ નાગરિકોને। નાગરિકો અત્યાચાર સુધી નકલી ચીજ વસ્તુઓનો પણ સીધો શિકાર બની રહ્યા હતા। કાયદા વ્યવસ્થાના ડીજી સુધી પહોંચી ગયો હતો, જો કે આઈપીએસ અધિકારીને શંકા જતા ગુપ્ત રીતે તેની તપાસ શરૂ કરાઈ અને તપાસમાં ખુલાસો થયો કે આ કોઈ અધિકારી નહીં, એક મહાઠક છે। પોલીસ તપાસમાં આરોપી કમબોગસ અધિકારીને ત્યાંથી એફસીઆઈના વિઝિટિંગ કાર્ડ પણ મળી આવ્યા છે। નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી વૈજ્ઞાનિક બાદ હવે નકલી એફસીઆઈ અધિકારી અને નકલી આઈપીએસ ઓફિસર। નકલી અધિકારીઓની જાણે કે મોસમ ખીલી હોય તેવો ઘાટ સર્જાયો છે। પાછલા કેટલાક સમયથી રાજ્યમાં નકલી અધિકારીઓ બનીને લોકો સામે ઠગાઈ આચરતા તત્વોનો પર્દાફાશ થઈ રહ્યો છે અને અસલીના નામે ચાલી રહેલા નકલીના ખેલનો ખુલાસો થઈ રહ્યો છે। આ તમામ ઠગબાજો છે કે જે નકલી અધિકારીની આડમાં આચરતા હતા ઠગાઈ। હવે સવાલ એ થાય છે કે આપણા વચ્ચે અસલી બચ્યું શું છે? માત્ર માણસાઈ, સંબંધો અને લાગણી? જો કે ફિલોસોફર તો એમાં પણ કહી દેશે કે ભાઈ હવે લાગણીઓ પણ ક્યાં અસલી છે, તે પણ નકલી છે